ગુજરાતી પાઠ એક એમાં સ્વાધ્યાયનો પ્રશ્ન પાંચ ગઈકાલે આપણે એની સમજૂતી લઈ દીધી. આજે આપણે પ્રશ્ન છ ભણીશું. કૌંસમાંથી આપેલા શબ્દમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા તમને કૌંસ આપેલા છે એમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને તમારે ખાલી જગ્યા પૂરવાની છે. એમાં પહેલું છે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ, તો આ ત્રણેયનો સમાવેશ માસમાં થાય છે એટલે અહીંયા માસ લખીશું. બીજું સફરજન, દાડમ અને કેરી, તો આપણે શેના તરીકે જાણીએ છીએ, ફળ તરીકે, તો અહીંયા ફળ લખીશું. ત્રીજું છે રાતો, પીળો અને લાલ, તો આપણે શેના તરીકે જાણીએ છીએ, રંગ તરીકે, તો અહીંયા રંગ લખીશું. ચોથું શિયાળો, ઉનાળો અને ચોમાસું, આ ત્રણેયને આપણે કહીએ ઋતુ તરીકે જાણીએ છીએ, તો અહીંયા ઋતુ લખીશું. પાંચમું કાકા, ફુવા અને માસી, તો આપણે શેના તરીકે જાણીએ છીએ, સંબંધ તરીકે, તો અહીંયા સંબંધ લખીશું. છઠ્ઠું દૂધી, કારેલા અને ભીંડા, તો આપણે શેના તરીકે જાણીએ છીએ, તો શાકભાજી તરીકે, તો અહીંયા શાકભાજી લખીશું. સાતમું મોર, પોપટ અને કાબર, તો આપણે કેના તરીકે ઓળખીએ છીએ, પંખી તરીકે, તો અહીંયા પંખી લખીશું. પ્રશ્ન સાત સૂચના મુજબ કરો. એમાં પહેલું છે ક અક્ષરથી જુદી થતી ઘરમાંની પાંચ વસ્તુઓના નામ લખો, અને બીજું છે દરેક વસ્તુના એક એક ઉપયોગ લખો. તો આપણા ઘરમાંથી જે જોઈ હોય એ પાંચ વસ્તુ જે કથી શરૂ થતી હોય તે લખવાની છે. તો બાળકો અહીંયા જોઈ શકો છો પ્રશ્ન સાત સત્તા મુજબ કરવાનું છે. એમાં પ્રશ્ન પહેલો છે ક અક્ષરથી શરૂ થતી પાંચ વસ્તુઓના નામ લખેલ છે. પહેલું છે કલમ, બીજું છે કાતર, ત્રીજું છે કડાઈ, ચોથું છે કપ અને પાંચમું છે કુંજો. તો બાળકો હવે એના પરથી આપણે વાક્ય બનાવીશું. પહેલું છે કલમનો ઉપયોગ લખવા માટે થાય છે. આપણે જોયું છે પેન અથવા કલમનો ઉપયોગ લખવા માટે થાય છે. બીજું કાતરનો ઉપયોગ કાગળ કે કપડું કાપવા માટે થાય છે. આપણે કાતરનો ઉપયોગ કાગળ અથવા કપડું ના કાપવા માટે થાય છે. ત્રીજું કડાઈનો ઉપયોગ રસોઈ કામમાં થાય છે. તો આપણે જોયું છે કે કડાઈ, કડાઈ એટલે તવી તરીકે આપણે ઓળખીએ છીએ કે જેનો ઉપયોગ આપણે તળવા માટે અથવા રસોઈના બીજા કામમાં ઉપયોગ લઈએ છીએ. ચોથું કપનો ઉપયોગ ચા અને કોફી પીવા માટે થાય છે. કપનો ઉપયોગ છે ચા અથવા કોફી પીવા માટે થાય છે. અને પાંચમું કુંજાનો ઉપયોગ પાણી ભરવા માટે થાય છે. હવે બાળકો આપણે ચેપ્ટર બે જેમાં જેનું નામ છે ઠંડી, અને ઠંડી અને આના રચયિતા છે કૃષ્ણ દવે. હવે ચેપ્ટર છે ઠંડી, તેના વિશે આજે આપણે ભણીશું અને સમજીશું. એ પહેલાં આપણે શબ્દ સમજૂતી વિશે જાણકારી લઈએ. હવે શબ્દ સમજૂતી છે જે ચેપ્ટર બે છે કાવ્ય ઠંડી, એની શબ્દ સમજૂતી વિશે આપણે આજે સમજણ લેશું. પહેલું છે ફ્રીજ, ફ્રીજને આપણે રેફ્રિજરેટર અથવા જેની અંદર ઠંડક હોવાની હોવાથી મૂકેલી વસ્તુઓને સારી રહે તેવું, બરાબર. જેમ કે કોઈ વસ્તુ છે એ બગડે નહીં અને સારી રહે લાંબા સમય સુધી, એના માટે આપણે એને ઠંડા વાતાવરણમાં અથવા કે ફ્રીજમાં રાખીએ છીએ. બીજું ઝટ એટલે તરત અથવા જલ્દી, આપણે ઝટ કરીએ એમ કહે છે ને, ઝટ કરો એટલે તરત અથવા જલ્દી કરવું, તેના માટે વપરાય છે. ત્રીજું બંડી, બંડી એટલે એક પ્રકારનો પહેરણ કે જેને આપણે શર્ટ હોય તેના માથે આપણે બંડી તરીકે પહેરીએ છીએ. ચોથું અડકો, દડકો એટલે એક બાળ રમત, આપણે અડકો દડકો કહીએ તો એક બાળ રમત છે કે જેને આપણે અડકો દડકો તરીકે ઓળખીએ છીએ. પાંચમું મીઠો એટલે આનંદ આપે તે, બરાબર, મીઠું એટલે કે એકદમ આપણે મનને શાંતિ મળે તેવું. છઠ્ઠું બરફના ગામ એટલે બરફથી છવાયેલું વાતાવરણ, એટલે બરફથી એકદમ છવાઈ ગયું હોય, જેમ કે ફ્રીજમાં છે અંદર બધી જગ્યાએ તમને ઠંડી જોવા મળે છે અને બરફ પણ વધુ જોવા મળે છે, તો જેથી એને બરફથી છવાયેલું વાતાવરણ કહે છે. સાતમું હૂફ એટલે ગરમાવો કે જે ગરમિયા જેમ કે ગરમ વાતાવરણ હોય તેને. આઠમું ધારી એટલે એક મીઠાઈ, જેમ કે આપણે સુરતની વખણાય છે ધારી, એ એક મીઠાઈ તરીકે ઓળખાય છે. નવમું ટપાક એટલે ટપ અવાજ આવે તેવી ટપલી મારવી. દસમું ટપલી એટલે ધીમેથી મારેલી થપાટ, એટલે નાની એવી ટપલી મારી હોય તેને થપાટ તરીકે ઓળખીએ છીએ. અગિયારમું દળદળ એટલે અટક્યા વગર ગગડવું, દળદળ એટલે કે ક્યાંય અટકાયા વિના અથવા અચક્યા વિના નીચે પડવું તે. બારમું ખુશી એટલે એક પ્રકારનો આનંદ, અને તેરમું પહેરો એટલે માણો. હવે બાળકો અહીંયા આપણે કવિતા સમજીશું. કહે ટમેટો મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી, દૂધી માસી ચટ પહેરાવો વંડી. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે
ઠંડી. હવે ફ્રીજ એટલે રેફ્રિજરેટર. અહીંયા તમે જોઈ શકો છો કે ફ્રીજનું ચિત્ર આપેલું છે, તો તેમાં દૂધી છે, સફરજન આપેલા છે, તરબૂચ રાખેલું છે અને ટમેટા ભાઈ પણ ત્યાં અંદર હતા. તો આ બધું અહીંયા તમે જોઈ શકો છો અને આને ફ્રીજ તરીકે એટલે રેફ્રિજરેટર તરીકે ઓળખીએ છીએ. અને તેમાં શું લાગે છે, એને ઠંડી લાગે છે. દૂધી માસી ઝટ પહેરાવો બંડી. હવે દૂધી માસીને કહે છે કે મને ઠંડી લાગે છે તો તમે ઝડપથી મને બંડી પહેરાવો. આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો, મીઠો મીઠો મને જ લાગતો એ જ સવારનો તડકો. હવે આના કરતા ટમેટું એમ કહે છે કે આના કરતાં તો જે વૃક્ષની ડાળ ઉપર આપણે અડકો દડકો રમતા હતા, એટલે છોડની ડાળ પર આપણે અડકો દડકો રમતા હતા, એ જ મને મીઠો લાગે છે અને સવારનો કુણપ ભરેલો તડકો મને મીઠો લાગે છે. અહીં બસતો છે ઠંડી ઠંડી અને બરફના ગામ. કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂફનું નામ. કે અહીંયા તો બસ ચારેય બાજુ આપણે ઠંડી જ જોવા મળે છે અને બરફના ગામ જ જોવા મળે છે, એટલે ચારે તરફ બરફ જ જોવા મળે છે, એટલે બરફથી જ છવાયેલું વાતાવરણ. અને કોણે બનાવ્યું આ છે ફ્રીજ જેમાં નથી હૂફનું નામ, એટલે કે જેમાં ગરમીનું કાંઈ પણ નામ નિશાન નથી, એટલે ગરમી જોવા જ મળતી નથી. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ઘારી, મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. ત્યાં તો છે એ દરવાજો ખુલ્યો અને ફ્રીજમાં લેવા માટે ઘારી. હવે ઘારી હતી એક મીઠાઈનું નામ છે, ઘારી છે એક મીઠાઈનું નામ છે, તે લેવા માટે ફ્રીજ ખોલ્યું. ત્યાં તો મૂળાભાઈએ છે એ ટમેટાને ટપાક ટપલી એટલે થપ્પડ મારી અને ટમેટાભાઈ છે એ ગડગડ કરતાં ફ્રીજમાંથી બહાર પડી ગયા. દળદળ કરતું ગયું ટમેટું છે એક ફ્રીજની બહાર, બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. હવે દળદળ કરતું છે એ ફ્રીજમાંથી છે એ ટમેટું બહાર પડી ગયું અને બારીમાંથી સૂરજનો તડકો, એટલે બારી આપેલી હતી. અહીંયા તમે જોઈ શકો છો કે બારી છે અને બારીની બહાર સૂરજ છે, એ સૂરજનો તડકો જોતાં જ ટમેટાભાઈ એકદમ ખુશખુશ થઈ ગયા. બાળકો આપણે અહીંયા સુધી ભણીશું.